નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ચાલો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી મને હાય હેલો કોમેન્ટ કરી આપજો જેથી આપણે ક્લાસની શરૂઆત કરી શકીએ ઝડપથી 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 ઓકે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ઓકે 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 ચાલો Aló, 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 Aria No voice. Thank you. aló, no

ચાલો આજે આપણે કયું ચેપ્ટર છે તો કે આજે ગઈકાલે જે હતું એ જ ચેપ્ટર છે ચેપ્ટર નંબર શેર હિસાબો શેર હિસાબો અને આ જે શેર મૂડીના હિસાબો છે એમાં આજે આપણે જોવાના છીએ આઈ એમ પેચમાં ચલાવેલા થોડા દાખલાઓ કયું તો કે ઉદાહરણ છે અને સ્વાધ્યાય છે ઉદાહરણ છે અને સ્વાધ્યાય છે આ જે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં ગઈ વખતે આપણે થોડા ઉદાહરણના દાખલા જોયા હતા આજે આપણે સ્વાધ્યાયના દાખલા જોવાના છે જેટલા જેટલા પણ આઈએમપી દાખલા છે એ ઓકે અહીંયા નોંધ લખી છે જામીનગીરી પ્રીમિયમ શેર મૂડી વાળી આમનોદમાં જમા થાય જપ્ત તક કરો તો ઉધાર થાય છે ઓકે ચાલો યાદ રાખવાનું છો જામીનગીરી પ્રીમિયમ શેર મૂડી વાળી આમનોદમાં જમા થાય પણ જપ્ત કરો તો ઉધાર કરવું પડે આપણે ગઈકાલે આપણે જોઈ ગયા છે ઓલરેડી આપણે જોઈ ગયા છીએ શેર શેર મૂડી મૂડી ખાતું ખાતું હંમેશા જમા થાય થાય જપ્ત કરો એટલે ઉધાર ઓકે જોઈ લઈએ નીચે આપેલી વિગતોના આધારે કંપનીના ચોપડે એવા શેર જપ્તી અને જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની આમ નોંધ લખો દસ રૂપિયાનો એક એવા આઠસો ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે મંજૂરી ना शेर चार, ना तथा हफ्ता नहीं भरता मंजुरी ना चार, ना नहीं भरता ना ना हफ्ता नहीं नहीं मेरे कुछ नहीं है ये शायद मैडम को आया है

જપ્ત થયેલા શેર શેર શેરડી આઠ લખે ફરીથી બહાર પાડવામાં આવ્યા નોર્મલી શેર મૂડી ખાતું જમા થાય જપ્ત કર્યો એટલે ઉધાર પણ પહેલા જોઈ લેવાનું કેટલા રૂપિયા મંગાવ્યા છે તો કે સાહેબ દસ રૂપિયા મંગાવ્યા છે એટલે શેર મૂડી દસ રૂપિયા ઓકે સાહેબ ત્રણ રૂપિયા નો મંગાવ્યા તો હવે શેર મૂડી કેટલી થાય ત્રણ રૂપિયા નથી મંગાવ્યા શેર મૂડી કેટલી સાત રૂપિયા કેડીને શેર મૂડી કેટલી સાત રૂપિયા ઓકે ચાલો એવી રીતના આવે છે ચાલો સૌપ્રથમ પ્રથમ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપતી ખાતે ખાતે રકમ ન ભરેલ રકમ ભરેલ રકમ અને અહિયાં પણ ન ભરેલ રકમ ન ભરેલ રકમ ન ભરેલ રકમ બે રકમ નથી ભરી ચાર રૂપિયા અને ત્રણ રૂપિયા નથી ભર્યા તો અહીંયા આપણે જોઈ લીધા ચાર રૂપિયા અને ત્રણ રૂપિયા થઈ ગયું તો કે હા સાહેબ ઓકે ચાલો જપ્તી થઈ ગઈ ઓકે પછી તો કે શેર લેખે ફરીથી બહાર પાડ્યા શેર આઠ લેખે ફરીથી બહાર પાડો તો બેંકમાં આઠ રૂપિયા આવે શેર જપ્તી આ શેર વટાવ ગઈકાલે મેં લખ્યું હતું ને શેર વટાવ ખાતે ઉધાર શેર વટાવને

અરજી તથા મંજૂરી પેટે કેટલા ભર્યા હતા પાંચ ભર્યા હતા તો અહીંયા જો મેં લખી નાખ્યું છે અરજી અને મંજૂરીના પાંચ ભર્યા હતા એનો મતલબ એમ થયો કે શેર જપ્તી ખાતે પાંચ રૂપિયા આવશે કારણ કે ભરેલી રકમ જપ્ત થાય ભરેલી રકમ જપ્ત થાય એટલે શેર અરજી અને મંજૂરીના કેટલા આવશે તો કે સાહેબ પાંચ રૂપિયા આગળ વાંચું સુનીલે શેર અરજી તથા મંજૂરી પેટે પાંચ રૂપિયા ભર્યા હતા પ્રથમ હપ્તાના અને બીજા હપ્તાના અનુક્રમે અને બે ભર્યા ન હતા અને નહીં એટલે ત્રણેય આમનો જ થઈ ગઈ તે શેર જપતી ખાતે જમા તે શેર પ્રથમ હપ્તા ખાતે જમા તે શેર બીજા હપ્તા ખાતે જમા પેલી આમનો આમનામાં આવડી ગઈ શેર મૂડી ખાતે ઉધાર જો પેલે આમનો નામના મળી શેર મૂડી ખાતે ઉધાર 600 ગુણ્યા તે શેર જપતી ખાતે જમા તે શેર પ્રથમ ખાતે જમા તે હવે લખવાની કોઈ જરૂર નથી આમાંથી સાફ થઈ ગયું ભરેલ રકમ ભરેલ રકમ ન ભરેલ રકમ ન ભરેલ રકમ ન ભરેલ રકમ રેડી અહીંયા પણ સેમ જ તેમ શેર જપ્તીમાં તો કે ભરેલ રકમ આમાં તો કે ન ભરેલ રકમ હવે આઈ થિંક તમને બધાને ખ્યાલ આવી ગયો છે ન ભરેલ રકમ ઓકે ચાલો એના પછી તો એના પછી જો જપ્ત કેટલા કે હતા તો કે 600 શેર જપ્ત કરેલા હતા छसो शेर जप्त करेला था बाहर के पड़ा तो के चार सौ शेर बहार पड़ा बहार पड़िया अहिया तो के कितना शेर जप्त के जाता तो के आठ सौ बाहर कितना पैदा था तो के आठ सौ जितना शेर जप्त के एक एक अज हो ચાલો આગળ તો કે આપણે જોયું ભરેલા આઠસો ઓલા જપ્ત કરેલા બહાર પાડેલા જપ્ત કરેલા અને બહાર પાડેલા ચારસો એટલે બહાર પાડતી વખતે ધ્યાન રાખવાનું બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા હવે સાહેબ તો કે હવે પ્રમાણ સર જપતી ગોતવાની કઈ જપતી ગોતવાની પ્રમાણ સર જપતી ગોતવાની

આ દાખલો છે બોર્ડના સેમ્પલ પેપર છે ને એની અંદર છે ચાલો એના પછી ત્રીજો ત્રીજામાં એવું કીધું છે કે ત્રણ હજાર ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે અરજી વખતે શેરડીટ રૂપિયા ત્રણ દસ ના પ્રીમિયમ સહિત એટલે અરજી વખતે શેરડીટ રૂપિયા ત્રણ દસ નું પ્રીમિયમ ત્રણ પ્લસ દસ દેખાતા નથી શું નથી દેખાતા અને મંજૂરી વખતે શેર ડિટેલ તેર દસ ના પ્રીમિયમ સહિત એટલે તેર દસ ના પ્રીમિયમ સહિત જ્યારે હપ્તાના શેર ડીઠ રૂપિયા ચાર ન ચૂકવવાથી કંપનીએ તેના શેર જપ્ત કર્યા જપ્ત થયેલા શેર ફરીથી સાત લેખે ફરીથી બહાર પાડ્યા એક હાડ એક સેલો હા એવું જ કઈ એક મીડિયમ અને એક સેલો એવું જો અહીંયા નોંધ લખી છે કે શેર વખતે જો જામીનગીરી પ્રીમિયમ ભરેલ હોય શેર વખતે જો જામીનગીરી પ્રીમિયમ ભરેલ હોય તો ધ્યાનમાં લેવું નહીં ગઈકાલે ખબર છે આપણે હતું ગઈ કાલના દાખલામાં આપણે હતું કે જામીનગીરી પ્રીમિયમ મળી ગયું હતું એટલે ધ્યાનમાં લીધું તું નહિ અને જામીનગીરી પ્રીમિયમ ન મળે તો ધ્યાનમાં લેવું અને જો જામીનગીરી પ્રીમિયમ ભરેલ ન હોય તો ધ્યાનમાં લેવું તો અહીંયા એવી કંડિશન છે કે અરજીના જામીનગીરી પ્રીમિયમ મળી ગયું છે મંજૂરીનું જામીનગીરી પ્રીમિયમ મળી ગયું છે બંનેનું જામીનગીરી પ્રીમિયમ મળી ગયું છે સાહેબ એટલે ધ્યાનમાં લેશું નહીં સાહેબ એટલી મને ખબર પડી ગઈ કે આ બે ભરા છે ને એટલે મારી પહેલી આમનો શું થાય આ બે માં ખરું છે આમાં ખોટું છે એટલે મારી પહેલી આમ નોંધ એવી થાય શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપતી ખાતે જમા તે શેર હપ્તા ખાતે જમા શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપતી ખાતે જમા તે શેર હપ્તા ખાતે જમા સાહેબ મારી તો આમ નોંધ એવી જ થશે તો કે હા સાહેબ જોઈ લો પેલી આમ નોંધ ત્રીજાની પેલી આમ શું કીધો સોરી અહી ત્રીજાની પેલી આમ નોંધ

આપણને એવું કીધું છે કે મંજૂરીના શેર ડેટ ચૌદ દસના પ્રીમિયમ સહિત પ્રથમ અને આખરી હપ્તાના શેર ડેટ ત્રણ નહીં ભરતા કટારાએ નહીં ભરતા એટલે કે મંજૂરીના નથી ભેરા પ્રથમ આખરી હપ્તાના નથી ભરા ભરેલા શેર દસનો એક એવા બારસો ઇક્વિટી શેર જપ્ત કર્યા બધા શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવને કહેવાય શેર જપતી જેટલી રકમ પેલી આમનોદમાં જેટલી શેર જપતી છે એટલી જ બીજી આમનોદમાં શેર જપતી લખવાની એને કહેવાય આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ એને શું કહેવાય આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ ઓકે ચાલો સૌપ્રથમ અરજી મંજૂરી પ્રથમ અને આકરી હપો ચાલો અરજીના ત્રણ ભરા છે આ બે નથી ભેરા મને કોઈ કહેશો જામીનગીરી પ્રીમિયમ ભર્યું છે કે નથી ભર્યું જામીનગીરી પ્રીમિયમ ભર્યું છે કે નથી ભર્યું તો કે સાહેબ જામીનગીરી પ્રીમિયમ ભર્યું નથી તો ધ્યાનમાં લેશું મને પેલી આમનો આમ આવડી ગઈ શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ વધ ભર્યું ને જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે જમા તે મળવા તે શેર મંજૂરી ખાતે જમા તે શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા પહેલી આમનો દામ આવડી ગઈ શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે જમા તે શેર મંજૂરી ખાતે જમા તે શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા આખો દાખલો લખીએ ને આખો દાખલો લખીએ છીએ ઓલું લખો તો પણ ચાલે ચાલો બીજી આમ નોંધ તો કે બેંક ખાતે ઉધાર શેર જપ્તી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા આ આમ નોંધ આપણને પેલા મળે પછી તો કે ઉપરથી આ છત્રીસો છે છત્રીસો અહીંયા કારણ કે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ અને બાકી શેર બેંક ખાતે આ કોમન આમનો તો આમાં આવશે નહીં કારણ કે છત્રીસો માંથી છત્રીસો જાય એટલે ઝીરો ચલો એના પછી તો કે એના પછી બીજું બીજું શું કીધું છે દસ નો એક એવા છસો ઇક્વિટી શેર ધારણ કરનાર કંપનીએ અરજી અને મંજૂરી વખતે ત્રણ અને ત્રણ અને મંજૂરી વખતે બે પોઈન્ટ પચાસ ચુકવ્યા હતા ચુકવ્યા હતા એટલે બે માં મેં ખરું કરી દીધું

જપ્ત કર્યા અને બધા જ શેર ચાર રૂપિયા વટાવા આપી ફરીથી બહાર પાડ્યા સિમ્પલ મને પેલી આમ નોંધાવડી ગઈ સાહેબ જામીનગીરી કોઈ નથી શેર ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે જમા તે શેર હપ્તા ખાતે જમા શેર મૂડી તો કે સાત પોઈન્ટ પચાસ ચાલો આવડી ગયો હો શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપતી ખાતે જમા તે શેર

સો રૂપિયાના વીસ ટકા કેટલા થાય તો કે વીસ રૂપિયા બહાર પાડેલા તેવા ચારસો ઇક્વિટી શેર શેર પર શેર દીઠ રૂપિયા એસી પ્રીમિયમ સહિત મંગાવેલા છે શેર પર મંગાવેલા છે એટલે આનું ટોટલ કરો ને તો આનું ટોટલ કેટલા રૂપિયા થાય તો કે એસી રૂપિયા ટોટલ કરશો એટલે ટોટલ કેટલું થશે એસી રૂપિયા હું સમજાવું હમણાં ચાલો આનું ટોટલ કેટલું તો કે એસી રૂપિયા હેડી ધ્યાનથી જોજો હવે શું કીધું આ શેર પર મંજૂરીના શેર દીઠ પચાસ પ્રીમિયમ સહિત નહીં મળવાથી વીસ રૂપિયા પ્રીમિયમ હતું સાહેબ એટલે મેં અહીંયા કેટલા લખ્યા વીસ રૂપિયા પ્લસ પચા કરવા હાટુ ત્રીસ જોઈ તો કે હા નહીં મળવાથી એટલે અહીંયા મેં ચોકડી માં જ દીધી શેર પ્રથમ અને આખરી હપ્તા પહેલા જપ્ત કર્યા અને પૂરેપૂરા ભરપાઈ તરીકે આખરી હપ્તા પેટે છત્રીસ હજારમાં ફરી વખત વહે એનો મતલબ એમ થયો કે સાહેબ એસી રૂપ માંથી પચાસ રૂપિયા જાય તો વધે કેટલા તો ત્રીસ આ ત્રીસ અરજીના ભેરા હોય મંજૂરીના પચાસ રૂપિયા ભેરા નથી હવે તો કે આપણી શેર મૂડી ગોતવા માટે શું કરવું પડે આપણી આપણી શેર મૂડી ગોતવા માટે શું કરવું પડે તો કે સાહેબ જામીનગીરી પ્રીમિયમ શેર મૂડીમાં ક્યારે આવે નહીં તો તો કે સાહેબ જેટલી રકમ હોય ને એટલી જ આવે કેટલા રૂપિયા છે તો કે સાહીઠ રૂપિયા થઈ ગયું તો કે હા સાહેબ હાલો હવે તો કે નોર્મલી સાહેબ આનું ખોટું છે જામીનગીરી પ્રીમિયમ નથી ભર્યું એટલે શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે જમા તે શેર મંજૂરી ખાતે જમા પેલી છત્રીસ હજારે બહાર પાડ્યા તો કેટલા તો કે છત્રીસ હજાર સાહેબ અહીંયા અહીંયા તમે સાહીઠ રૂપિયા કેમ લખ્યા અહીંયા સો રૂપિયા કેમ લખ્યા તો કે અહીંયા સો રૂપિયા લખવાનું કારણ એમાં લખ્યું છે પૂરા ભરપાઈ તરીકે બહાર પાડ્યા એવું લખ્યું છે ને એટલે અહિયાં કેટલા રૂપિયા લખ્યા સો રૂપિયા નહીતર આવે કેટલા આવું નો લખ્યું હોત તો કેટલા રૂપિયા આવે ભાઈ યસ સાહીઠ રૂપિયા કેટલા આવે સાહીઠ રૂપિયા જો આવું લખેલું ન હોત તો સાઈઠ રૂપિયા આવે આવું લખેલું છે પૂરા ભરપાઈ તરીકે એટલે કેટલા એવા તો કે સાહેબ સો રૂપિયા એવા ઓકે ચાલો એના પછી રાજ મશીન લિમિટેડ દસ નો એક એવા બાર લાખ ઇક્વિટી શેર શેરડીટ બહાર પાડ્યા જે નીચે મુજબ રકમ ચૂકવવાની હતી અરજી સાથે ત્રણ રૂપિયા અરજી સાથે ત્રણ રૂપિયા મંજૂરી વખતે ચાર રૂપિયા પ્રથમ અને આખરી હપ્તા વખતે ત્રણ રૂપિયા થઈ ગયું તો કે હા નાણાં પરત કરવામાં આવ્યા વધારાની અરજી છે ચૌદ લાખ સિત્તેર હજાર માટે અરજી મળી વધારાના નાણાં પરત કરી દીધા આકાશ કે જેના બે હજાર હપ્તાની રકમ ચૂકવી ન હતી એટલે કે મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી સની કે જેના બારસો શેર મંજૂર કરવામાં આવ્યા છે તેમણે આખરી હપ્તાની રકમ ચૂકવી નથી એટલે આખરી હપ્તાની નથી ચૂકવી ઓકે ચાલો

તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા ચૌદ લાખ સિત્તેર હજાર જેટલી અરજી ઉધાર હોય જમા હોય એટલી જ અરજી દેવાની ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા આ તો કે વધારાની અરજી અરજી નાણાં પરત કરવા વધારાની અરજીના નાણાં શું કરવાના તો કે વધારાની અરજીના નાણાં પરત કરવાના એ તો આપણને ખબર જ છે કે બે લાખ સિત્તેર હજાર અરજી મળી એના ઉપર ત્રણ રૂપિયા શું કર્યા તો કે પરત કર્યા સિમ્પલ આમ નોંધ પૂરું 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 બીજું અરજીનું હવે મંજૂરી તો કે મંજૂરીના નાણાં સૌ પ્રથમ મંગાવવાના મંજૂરીના નાણાં સૌ પ્રથમ મંગાવો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધારતે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા મંજૂરીના કેટલા રૂપિયા મંગાવવાના છે તો કે ચાર રૂપિયા ભાઈ કોઈ પૈસા મંગાવે ને ત્યારે ખબર ન પડે કે નથી આપવાના પૈસા મળે ત્યારે ખબર પડે કે આપણે તો બાર લાખ ઉપર ચાર રૂપિયા જ મંગાવવાના પછી તો કે હવે મળે છે મળે તો ક્યાં મળે તો કે બેંકમાં બેંક ખાતે ઉધાર મળવાની બાકી મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા જેટલી ઉધાર છે એટલી જમા પછી તો કે પ્રથમ હપ્તો મંગાવવાનો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા બેંક ખાતે ઉધાર મળવાની બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા હવેથી ત્રણ આમનોન છે એ ત્રણ આમનોદ છે શેર જપ્ત કરવાની શેર જપ્ત કરવાની અને ફરીથી બહાર પાડવાની શેર જપ્ત કરવાની આમનોન અને જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની આમનોન ચાલો ચલો સાહેબ એટલી ખબર છે જો આના ઉપરથી આવું બનાવો એટલે મને એટલી ખબર છે કે આ બે નથી ભર્યા ને ઓકે ચાલો થઈ ગયો આવડી ગયું શેર મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા તે મળવાના બાકી મંજૂરી ખાતે જમા તે મળવાની બાકી પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા ધેટ સિમ્પલ ચાલો સાહેબ મને તો આવડી ગયું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર બત્રીસો ગુણ્યા દસ ટોટલ શેર પછી આની રકમ નહીં લખવાની એની રકમ લખવાની નહીં એની રકમ તો કે આમાંથી બાદ કરી અને પછી તમને મળશે તો અહીંયા આપ્યું છે આઠ હજાર અને નવ હજાર છસો બાદ કરો સર માંડવાનું બાકીનું લખ્યું હોય તો ચાલે મળવાનું બાકી હા ચાલે ચાલે ઓકે કેટલા આવી ગયા ચૌદ હજાર ચારસો થઈ ગયો આવી રીતના કરવાનું જ્યારે જ્યારે પણ તમને આવો દાખલો દેખાય જ્યારે જ્યારે પણ તમને આવો દાખલો દેખાય એટલે આમાં કન્ફ્યુઝન નહીં થવાનું એમાં શું છે ખબર છે આ બે હજાર શેર ઉપર તમને ત્રણ રૂપિયા જ મેળા છે સાત રૂપિયા નથી મેળા અને આ બારસો શેર ઉપર તમને સાત રૂપિયા મેળ્યા છે ત્રણ રૂપિયા નથી મેળા એવા કન્ફ્યુઝનમાં જ આવવાનું નહીં શું તો કે સિમ્પલ જ છે શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે જમા તે મળવાને બાકી મંજૂરી ખાતે જમા તે મળવા બાકી હપ્તા ખાતે જમા અને બાકીનું જે વધે ઉધારમાંથી જમા બાદ કરો જે વધે એ શેર ખાતે સાહેબ કઈ રીતે આવ્યા ઓકે આ તો એક તુક્કો છે હવે ઓરિજિનલ સાહેબ કઈ રીતે આવ્યા ચૌદ હજાર ચારસો તો તમે જુઓ બે હજાર બે હજાર ઉપર ચાર રૂપિયા ને ત્રણ રૂપિયા નથી મેળા એટલે મળ્યા હોય કેટલા તો કે ત્રણ રૂપિયા બે હજાર ગુણ્યા ત્રણ એટલે કે છ હજાર રૂપિયા મેળા છે જે જપ્ત થાય છે ચાર પાંચ છ સાત તો બારસો ઉપર સાત રૂપિયા આપણને મેળા છે એટલે બાર સત્તા ચોર્યાસી આઠ હજાર ચારસો આઠ આઠ બાર ને ચૌદ ચૌદ હજાર ચારસો આ શેર જપ્તી આવું બધું વિચારવા જવાનો ટાઈમ આપણી પાસે ત્યારે હશે નહીં એટલે આપણે શું કરવાનું મેં કીધું તું એમ ઉધારમાંથી જમા શું કરી દેવાનું બાદ કરી દેવાનું એટલે જવાબ તમારો સાચો જ આવશે ખોટો આવશે નહીં રાઈટ ઓકે ચાલો એના પછી તો કેટલા લેખે બહાર પાડ્યા તો કે સાહેબ સાત લેખે બહાર પાડ્યા તો ત્રણ રૂપિયા વટાવ આપો અને બાકીની જે કોમન આમ આમ નોંધાવતી હોય એ ચાલો એના પછી તો કે એના પછી છે દાખલા નંબર પંદર

દાખલા નંબર શારદા લિમિટેડ રૂપિયા દસ નો એક લાખ ઇક્વિટી અરજી વખતે ચાર મંજૂરી વખતે ત્રણ પ્લસ પ્રીમિયમ એટલે કે ત્રણ પ્લસ પ્રીમિયમ અને પ્રથમ અને આખરી હપ્તા વખતે ત્રણ રૂપિયા પ્રથમ આખરી હપ્તા વખતે ત્રણ એટલે આપણી શેર મૂડી કેટલી થઈ ગઈ દસ રૂપિયા આપણી શેર મૂડી કેટલી થઈ ગઈ તો કે સાહેબ દસ રૂપિયા થઈ ગઈ પછી તો કે હાલો હવે પછી ભરણું ભરાયું કેટલું ત્રણ પોઈન્ટ પાંચ ગણું ભરણું ભરાયું એનો મતલબ એવો થયો સાહેબ કે છ લાખ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ તો કે એકવીસ લાખ લખ્યા છે કે નથી લખ્યા લખ્યા જ નથી એકવીસ લાખ ભરણો ભરાયું એટલે કે એકવીસ લાખ ની અરજી આવી કેટલી અરજી આવી એકવીસ લાખ ઓકે હા પૂછાય છે હમણાં કરાવવું પણ મેં હું કીધું કે અહીંયા આપવા જે છે જો ને સોળ છે પંદરમો છે ઓકે એક આ કરાવી દઉં ને હું આ કોષ્ટ એક સમજાવી દઉં ને પછી ત્યાં પાછો આવું એકવીસ લાખ અરજી મળી મેં ગઈકાલે કીધું તો એમ હું આગળ વાંચું જ નહીં હું પેલા મારી શેર મૂડી જોઈ લો ભાઈ એકવીસ લાખની અરજી આવી છે અરજી આવી છે એમાં મારી શેર મૂડી કેટલી તો કે સાહેબ છ લાખ પેલા હું એટલું લખી જ નાખું કોઈ પણ દાખલો હોય અહીંયા સર શેર મંજૂર કરવામાં આવ્યા પ્રમાણ સર એટલે હું શું કરું પેલા લખી જ નાખું એકવીસ લાખ એમાંથી છ લાખ શેર મળે પછી એક સ્ટેપ આગળ વાંચું ને પછી વાંચું જ નહીં ગઈકાલે હવે નથી જોતા પૈસા પાછા લઈ જાઓ એનો મતલબ એમ થયો કે એકવીસ લાખ ગુણ્યા ચાર ના સાત એટલે કે બાર લાખ શેર છે ને બાર લાખ શેર એ હું કર્યા છે પાછા આપી દીધા પછી બાકીના વધે શેર મંજૂરી ખાતે

એનો મતલબ એમ કે છ લાખ માટેની અરજી કરી હોય ને ઓકે આમાં નામ એક વાર હા ત્રણ પોઈન્ટ પાંચ એટલે છ લાખ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ કરશો ઓકે લખ્યું નથી હું લખી દઉં હો આ કઈ રીતના આવું તો કે છ લાખ ત્રણ પોઈન્ટકાર ગુણાકાર ને એટલે એકવીસ લાખ આવશે પછી આ સાહેબ સાત એટલે એકવીસ લાખ ગુણ્યા ચાર ભાગ્યા સાત એટલે આપણને કેટલા મળશે બાર લાખ બાર લાખ નામંજૂર કર્યા એટલે એના પૈસા આપી દેવાના પાછા બેંક ખાતે હવે પેલા આમ તો નોર્મલ થઈ ગઈ ને

કે મંજૂરીના નાણાં હવે મંગાવવાના પણ મંજૂરીના નાણાં મંગાવો તો ધ્યાન રાખવાનું કે હું આપ્યું છે જામીનગીરી પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ શેર મૂડીવાળી વાળી આમનોદમાં જમા થાય છે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તે શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા સિમ્પલ બેંક ખાતે ઉધારતે મંજૂરી ખાતે જમા અહીંયા શું કરવાનું તો કે ઉપર જેટલી મંજૂરી આવી એટલી બાદ કરી દેવાની અને છેલ્લી કોમન જ સિમ્પલ આમનું છે ત્રીજી આમ રંગમાં કાંઈ જોવાનું નથી ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને બેંક ખાતે ઉધાર તો ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા રાઈટ ઓકે આનું હું ખાલી એ ક્યાં હે દાખલા નંબર ઓગણીસ ઓકે અહીંયા ખાલી કોષ્ટક મેં દોધ દીધું છે આનું શું દોધ દીધું છે માત્ર અને માત્ર કોષ્ટક જેથી આપણને ખ્યાલ આવે ઓકે કોષ્ટક સમજવાનો પ્રયત્ન કરીએ શીતલ ઇલેક્ટ્રિક લિમિટેડ એક લાખ વીસ હજારના પહેલાં મને આખો દાખલો જોવા દો અચ્છા આવું આપ્યું છે એમને આવું આપવું હોય એટલે પ્રમાણસર ફાળવણી ઓકે એક લાખ વીસ હજાર ઇક્વિટી શેર શેર ડી દસના ભાવે જાહેર જનતામાં કંપની માટે બહાર પાડ્યા અરજી વખતે ત્રણ રૂપિયા તો કે ત્રણ રૂપિયા લખી છે મંજૂરી વખતે ત્રણ રૂપિયા તો કે સાહેબ ત્રણ રૂપિયા લખી છે આ પ્રથમ અને આખરી હપ્તા વખતે ચાર રૂપિયા તો ચાર રૂપિયા લખ્યું છે ટોટલ દસ રૂપિયા પછી તો કે અડતાલીસ હજાર શેર અરજદારનો પૂરેપૂરા શેર મંજૂર કર્યા સોરી એક હું ખાઈ ગયો જાહેર જનતા પાસેથી એક લાખ એસી હજાર શેર ની અરજી મળી ઓલી ત્રણ પાંચ ગણી હતી ને આ એક લાખ હજાર એટલે મેં એક લાખ હજાર તરત જ જોયા કાઢવા વિચારા વગર મેં લખી નાખ્યું શેર મૂડી એક લાખ વીસ હજાર હવે હું આગળ જોવા જઈશ અડતાલીસ હજાર શેર અરજદારના પૂરેપૂરા મંજૂર કર્યા મંજૂર કર્યા એ તો આની અંદર આવી ગયું હોય મંજૂર કર્યા છત્રીસ હજાર શેર અરજદારનો એક પણ શેર મંજૂર ન કર્યો એટલે કે ના મંજૂર આવી ગયું છત્રીસ હજાર પછી હું આગળ વાંચવા જ ન બે સીધું જ તેને એક એસી માંથી એકવીસ અને છત્રીસ બાદ કરું એટલે મને કેટલા મળે તો કે ચોવીસ

બે હાજર ઉપર અઠ્યાવી નથી મળ્યા બે હાજર ઉપર ચાર રૂપિયા નથી મળ્યા અઠ્યાવી એટલે સોરી ચૌદ નથી મળ્યા હો પચીસ અને ત્રણ અઠયાવીસ નથી મળ્યા ચાર અને દસ ચૌદ નથી મળ્યા શેર ચાલીસ ટકા પ્રીમિયમથી પૂરા ભરપાઈ તરીકે જોસેફ ને ફરીથી વેચ્યા ચાલીસ ટકા પ્રીમિયમ થી જોસેથી વેચ્યા ઉપરના વ્યવહારો નહીં કરી દઈએ આમ નોંધ પસાર કરી દઈએ તમે કયો એમ ઓકે ચાલો દસ રૂપિયાના ચાલીસ ટકા એટલે ચાર રૂપિયા પ્રીમિયમ થી ચાલો પેલી અરજીની આમ નોંધ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા બીજી આમ નોંધ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા સાહેબ બે બે આમ નોંધ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કારણ કે સાહેબ તમે જ કીધું છે કે જામીનગીરી પ્રીમિયમ શેર મુડી વાળી જમા થાય છે જામીનગીરી પ્રીમિયમ શેર મૂડી વાળી આમ નોંધમાં જમા થાય છે એટલે જમા કર્યું હવે તો કે પેલાના કાઉસમાં કઈ છેદ જ નહીં હવે મંજૂરીના નાણા મંગાવવાના મંગાવો એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા હવે મળે મળે તો શેમાં મળે તો કે બેંકમાં પણ બે હજાર મળવાના નથી આટલું યાદ રાખવાનું બેંક ખાતે ઉધાર મળવાની બાકી મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા જેટલી ઉધાર છે એટલી જમા મળવાના બાકી સાહેબ ખબર છે આપણને કેટલા છે તો કે બે હજાર ગુણ્યા અઠ્યાવીસ તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા

પાંત્રીસ મંજૂરી હતી એ મંજૂરીના હતા ત્રણ પ્લસ પચીસ અહીંયા બે હજાર ગુણ્યા અઠ્યાવીસ આ નથી મળ્યા અને હપ્તા હતા એ હપ્તાના હતા ચાર પ્લસ દસ અને અહીંયા હતું બે હજાર ગુણ્યા ચૌદ આ નથી મળ્યા એડી ટોટલ દસ રૂપિયા શેર મૂડી આઈ નથી મળ્યું આ નથી મળ્યું આવી કંડિશન હોય ત્યારે જપ્ત કરવાની આમ નોંધ નોર્મલ સૌપ્રથમ નોર્મલ જેવી રીતના આપણે કરીએ છીએ એવી રીતના ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર પછી તો કે જોવાનું જામીનગીરી પ્રીમિયમ ભેર્યું છે બે નું નથી ભેર્યું ન ભેર્યું હોય તો ધ્યાનમાં લેવાનું સાહેબ તમે તો કીધું જામીનગીરી પ્રીમિયમ જમા અને જપ્ત કરો તો તો કે સાહેબ જપ્ત કરો તો ઉધાર ક્યાંય ગયું હા જપ્ત કરો તો કે જપ્ત કરો તો ઉધાર તો જો શેર મૂડી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર બોટલ કરવાનું પચીસ પ્લસ મળી ગઈ આની રકમ મળી ગઈ આ બેની રકમ મળી ગઈ એટલે સિત્તેર એસી નેવું માંથી છપ્પન અને અઠ્યાવીસ તમે બાદ કરો તો તમને છ હજાર રૂપિયા મળે એડી સાહેબ કેમ એમ કેમ એમ કેમ છ હજાર રૂપિયા

દાખલા નંબર સોળમાં યાદ શું રાખવાનું છે તો કે દાખલા નંબર સોળમાં એટલું યાદ રાખવાનું છે કે અરજીના નાણાં મંગાવ્યા મળી ગયા ટેટસ ઓલ મંજૂરીના નાણાં મંગાવ્યા મળી ગયા પણ એમાંથી જે નથી મેળ્યા એનું તરત જ જપ્ત કરી લીધું છે આ એક ખાસ યાદ રાખવાનું કે અરજીની બે આમ નોંધ મંજૂરીની બે આમ નોંધ પછી જપ્ત કરવાની આમ નોંધ જપ્ત કરવાની આમ નોંધ પછી જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની આમ નોંધ પછી હપ્તો ખ્યાલ ખ્યાલ આવી આવી ગયો ગયો હું કીધું છે અરજીની બે બે મંજૂરીની પછી જપ્ત કરવાનું જપ્ત થયેલા ફરીથી બહાર પાડવાનું કોમન આમનો નોંધ હમણાં નહીં લખવાની પછી તો કે આખરી હપ્તો મંગાવવાનો પછી મળી ગયો અને પછી છેલ્લે કરવાનું રાઈટ પંદરમા માં જપ્તી બીજી આમ અહીંયા જપ્તીની બેંક ખાતે ઉધારતે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા શેર મૂડી દસ રૂપિયા હતી એ દસ રૂપિયા અને ચાર રૂપિયા પ્રીમિયમ સાહેબ ચાર રૂપિયા પ્રીમિયમ આવ્યું ક્યાંથી કે દસ રૂપિયાનો નો શેર ચાલીસ ટકા પ્રીમિયમ એટલે ચાર રૂપિયા સાહેબ લખ્યું છે ક્યાં ઓકે પાછી જપ્ત થાય હોય તો શેર નહી ગણવાના હમ જો વચ્ચે અધ અધ શેર જપ્ત થાય ને તો છેલ્લી આમ નોંધ નહીં લખવાની ને તો લખવાની અર્ધ વચ્ચેથી તો અહીંયા શેર મૂડી કેટલી જો દસ રૂપિયા છ રૂપિયા શેર મૂડી અને અહીંયા જપ્ત થયા તો આની શેર મૂડી કેટલી તો કે દસ રૂપિયા મતલબમાં જેટલી રકમ મંગાવી હોય ને એ એના માટે શેર મૂડી કહેવાય જેટલી રકમ મંગાવેલી હોય ને એના માટે શું કહેવાય શેર મૂડી કહેવામાં આવે છે થઈ ગયો તો કહેવાય ચાલો આમ નામ તો જેમ છે એમ જ એકમાં આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવશે અને એકમાં પાંચ લેખે એટલે એક રૂપિયો વટાવ છે પાંચ લેખે એટલે કેટલા રૂપિયા વટાવ એક રૂપિયો વટાવ સાહેબ એક રૂપિયો વટાવ કેમ દસ રૂપિયા છે ને દસ રૂપિયા છે ઓકે દસ રૂપિયા છે તો અહીં પાંચ રૂપિયા તો પાંચ રૂપિયા વટાવ થાય ને તો કે ના શેર મૂડી પેલી વખત કેટલી છે છ રૂપિયા છે એટલા માટે ઓકે ફરી બહાર નો પાડે તો શેર ગણવાના ને હા ફરી બહાર નો પાડે તો એટલા શેર કપાઈ જાય માની લો કે કેટલા શેર છે તો કે આઠ લાખ શેર છે કેટલા આઠ લાખ શેર છે આઠ લાખ શેરમાંથી માંથી પંદરસો શેર કપાઈ જાય માઇનસ એક હજાર પાંચસો જો ફરી બહાર ન પાડે તો આઠ લાખ માઇનસ પંદરસો કરશો આઠ લાખ માઇનસ પંદરસો એટલે સાત લાખો સાત લાખ અઠાણું પાંચસો સાત લાખ અઠાણું હજાર પાંચસો શેર પર આખરી હપ્તો મંગાવવાનો જો ફરીથી બહાર ન પાડે તો અહીંયા ફરીથી બહાર પાડ્યા છે એટલે આઠ લાખ ના આઠ લાખ હેડી ફરીથી બહાર ન પાડે તો પંદરસો બાદ કરવાના જો પાડે તો છે એનું એ જ રવા દેવાનું ઓકે ચાલો વેરી 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 ગુડ એકવીસમાં જોઈ લીધો અહીંયા દાખલા નંબર ઓગણીસ પણ જોઈ લીધો તો આ સાથે જ આજે આપણે પ્રથમ ચેપ્ટર પૂર્ણ જાહેર કરીએ છીએ ઓકે એવું કહેવાય છે કે ચૌદ અને પંદર આપણા વિદ્યાકુળમાં રજા રહેશે ચૌદ અને પંદર રાઈટ સોળ તારીખથી ફરી વખત મળશું એક નવા ચેપ્ટર સાથે નવા દાખલા સાથે ટાઈમ ટેબલ જોતા રહેજો કારણ કે ગમે ત્યારે એક્સ્ટ્રા લેક્ચર કોઈ પણ વિષયનો ગોઠવાઈ શકે છે આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ જય હિન્દ જય ભારત અને જેને મને પેપર આપવાના બાકી છે એ લોકો આપી દેજો બે પેપર બાકી રાહ છે